કેમ છે બાળકો? મજામાં? ચાલો આજે આપણે કલર વિષય ભણવાનો છે, તો તમારી કલર વિષય રેકોડી કાઢો બાળકો. ચાલો તમારી આ કલરની સ્વાધ્યાયપોથી છે બરાબર. તો કલરની સ્વાધ્યાયપોથીમાં આપણે કયું પેજ આવ્યા છે? કાવ્ય ત્રણનું સ્વાધ્યાય લખીએ છીએ ને. કઈ છે કાવ્ય ત્રણ? અજબ જેવી વાત છે, છે ને. હવે આપણે સ્વાધ્યાયપોથીમાં ગયા પીરિયડમાં અહીંયા સુધી કર્યું હતું અંગોના ઉપયોગ ઓળખીને એના પર ખરું કરવાનું બરાબર. પછી આ શબ્દો આપણે વાંચ્યા હતા ને આપણે સરસ. અને પછી મેં આ ચાર મૂળાક્ષરોમાં તમને રંગ પૂરવા માટે આપ્યા છે. પુરાઈ ગયા તમારા? સરસ. જો બાકી હોય તો પૂરી નાખજો બરાબર. ચલો હવે આજે આપણે ગણિતની સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 40 પર, સોરી કલરવની સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 40 પર જોવાનું છે. તો કાળો તમારી સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 40. ચલો તમારી પેજ સ્વાધ્યાયપોથીમાં પહેલું બધાએ તો પેજ નંબર 40 પર શું છે જુઓ. ઓળખો અને ગોળ કરો. શું લખ્યું છે? ઓળખો અને ગોળ કરો. મૂળાક્ષર તમારે ઓળખવાના છે અને પછી એના બાજુમાં જે શબ્દો આપ્યા છે એ મૂળાક્ષર ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. તો જુઓ પહેલા ચોરસ ખાનામાં કયો મૂળાક્ષર લખ્યો છે? ગ મૂળાક્ષર. દેખાય તમને? પહેલા ચોરસ ખાનામાં કયો મૂળાક્ષર લખ્યો છે? ગ મૂળાક્ષર. અહીંયા જુઓ તમારી સ્વાધ્યાયપોથીમાં ગ મૂળાક્ષર અને ગોળ પર જુઓ બરાબર. હવે આપણે બાજુમાં જે શબ્દો આપ્યા છે જુઓ. જ ગ ત મ ગ ર ગ ર જ મ ગ ન. તો એમાંથી આપણે ગ મૂળાક્ષર શોધવાનો છે અને ગ મૂળાક્ષરની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. જુઓ અહીંયા ચોરસ ખાનામાં શબ્દો લખ્યા છે ને, તો એવી રીતના જ ગ ત. તો ગ ક્યાં છે? આ રહ્યો. તો આ રીતે તમારે ગ મૂળાક્ષર પર ગોળ કરવાનું છે અહીંયા. એ રીતે બાજુમાં મ ગ ર. તો ગ ક્યાં રહેતો છે? એમાં આ રહ્યો વચ્ચે. તો એમાં ગોળ કરો. આપણને ગ મૂળાક્ષર કીધો છે એટલે ગ મૂળાક્ષર પર ગોળ કરવાનું છે. ખ્યાલ આવે છે? એ રીતે બાજુમાં ગ ર જ. તો ગ ક્યાં છે? આ રહ્યો. તો કરો ગ ની ઉપર ગોળ. એ રીતે છેલ્લું મ ગ ન. તો ગ મૂળાક્ષર ક્યાં છે? વચ્ચે. તો કરો ગ ની ઉપર ગોળ. જો ગ મૂળાક્ષર પર ગોળ થઈ ગયા. ચલો એ રીતે એની નીચે કયો મૂળાક્ષર આવી પછી ચોરસ ખાનામાં મ મૂળાક્ષર. તો મ શોધીને ગોળ કરવાના છે. તો ચાલો પહેલા શબ્દમાં શોધો. ચ મ ન. ક્યાં છે મ? આ રહ્યો વચ્ચે. કરો ગોળ. બાજુમાં સ ર મ. મ ક્યાં છે? આ રહ્યો. તો કરો ગોળ. એ રીતે ચ મ ક. મ મૂળાક્ષર ક્યાં છે? આ રહ્યો. તો કરો મ ની ઉપર ગોળ. અને એની બાજુમાં જ મ ણ. મ ક્યાં છે? આ રહ્યો વચ્ચે મ. જુઓ મ મૂળાક્ષર પર ગોળ થઈ ગયા. તમારે અહીંયા કરવાના છે. જુઓ ચોપડીમાં મેં ગોળ કરીને બતાવ્યા છે. એ રીતે તમારે ગોળ કરવાના છે. એ રીતે નીચે ન મૂળાક્ષર. તો જ્યાં ન હોય ત્યાં ગોળ કરો. ચલો હવે આવડશે. આ નની ઉપર ગોળ, આ નની ઉપર ગોળ, એની બાજુમાં ન અને એની બાજુમાં ન. ન મૂળાક્ષર જોવા છે. તો ન વલ. તો નની ઉપર ગોળ, ગ ગ ન. નની ઉપર ગોળ, ન જ ર. તો ન ક્યાં છે? એની ઉપર ગોળ. ન ગ ર. તો નની ઉપર ગોળ. આ રીતે બરાબર. ચલો હવે કયો મૂળાક્ષર જોવાનો છે? જ જમરૂખ નો જ. તો આમાંથી જ્યાં જ હોય ત્યાં ગોળ કરો. હવે આવડશે તમને. જ સ ત. તો જ ની ઉપર ગોળ. ર જ કણ. તો જ ની ઉપર ગોળ. જ ન ક. જ ની ઉપર ગોળ. અને ર જ ત. તો જ ની ઉપર ગોળ.
જ્યાં જવો હોય ત્યાં તમારે આ રીતે ગોળ કરવાના છે। જુઓ થઈ ગયો આ રીતે બધાનું ગોળ, સરસ। ચાલો હવે નીચે વાંચન સૂચના શું લખી છે, પ્રશ્ન 7 માં ઓળખો નને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। જુઓ પહેલામાં આપણને કયો મૂળાક્ષર કીધો છે, ન મૂળાક્ષર। કયો મૂળાક્ષર કીધો છે, ન મૂળાક્ષર। તો જુઓ અહીંયા મૂળાક્ષર આપ્યા છે તો ન ની ઉપર ગોળ કર્યું છે। એવી રીતે આગળ આપણે ન શોધવાના છે અને ગોળ કરવાના છે। તો જુઓ આ ન ની ઉપર ગોળ કરેલું છે તો હવે એની બાજુમાં ન મૂળાક્ષર ક્યાં છે, જ્યાં હોય ત્યાં આપણે ગોળ કરવાના છે। ચલો અહીંયા કરીશું, નહીં આ રહ્યો ન મૂળાક્ષર અને આ રહ્યો ન મૂળાક્ષર। આ પહેલો ન પર ગોળ કર્યું છે, પછી એની લાઈનમાં જોવાનો બીજો ન મૂળાક્ષર ક્યાં છે, જ્યાં હોય ત્યાં તમારે આ રીતે ગોળ કરવાના છે। થઈ ગયા, ચલો એ રીતે નીચેનું। હવે કયો મૂળાક્ષર જોવાનો છે, મ મૂળાક્ષર। કયો મૂળાક્ષર, મ મૂળાક્ષર। તો મ મૂળાક્ષર શોધીને ગોળ કરો આ લાઈનમાં, મ મૂળાક્ષર શોધીને ગોળ કરો। આવડશે, જો આ રહ્યો મ, આ રહ્યો અને આ રહ્યો, ત્રણ મ છે। જુઓ જ્યાં મ મૂળાક્ષર હોય ત્યાં ગોળ કરવાનું છે આ રીતે। થઈ ગયું, ચાલો હવે એની નીચે ગ ગણપતિ નો ઘ શોધો અને ગોળ કરો। આવડશે, હવે જાતે કરો ગ ગણપતિ ના ઘ પર ગોળ, જ્યાં ગ ગણપતિ નો ઘ હોય ત્યાં જુઓ। થઈ ગયું, ચાલો હવે એની નીચે જ જમરૂક નો જો, હવે કયો મૂળાક્ષર જોવાનો છે, જ જમરૂક ના જ પર ગોળ કરો। ક્યાં છે જ જમરૂક નો જ, જ્યાં જ જમરૂક નો જ હોય ત્યાં ગોળ કરો। જુઓ ચોપડીમાં સાદે પોતીમાં મેં કર્યું છે, અહીંયા મૂળાક્ષર જોવાના છે અને ગોળ કરવાના છે। થઈ ગયું, ચાલો હવે એની નીચે શું લખ્યું છે વાંચો, શું લખ્યું વાંચો। તો જુઓ મગન નમ, બોલો મારી સાથે મગન નમ, ગગન જમ, નમન નમ, મનન જમ, ગજ મગ, મન જગ, પછી જગન જનમ, સરસ। ચલો આ વાંચું આપણે, હવે બાજુના પેજ પર જુઓ સૂચના શું લખી છે, ઓળખો અને જોડો। ઓળખો અને જોડો મૂળાક્ષર આપણે જોવાના છે, એ મૂળાક્ષર કયો છે અને એને આપણે સરખા મૂળાક્ષર સાથે જોડવાનું છે। તો જુઓ બાજુના પેજ પર, પેજ નંબર 41 પર, આ કયો મૂળાક્ષર છે, કયો મૂળાક્ષર છે, ગ ગણપતિ નો ગ। તો હવે બાજુમાં જુઓ ગ મૂળાક્ષર ને ગ મૂળાક્ષર સાથે જોડવાનો છે। તો ચાલો જોડો, જુઓ અહીંયા બાજુમાં આવી રીતના રાખવા લખ્યું છે ને તમને, ચાલો ગ ને ગ સાથે જોડવાનું છે, ગ મૂળાક્ષર ને ગ સાથે જોડવાનું છે। અંદર જોડેલું બતાવેલું છે, જુઓ ગ ને ગ સાથે જોઈ લો, એવી રીતના જ્યાં ગ હોય ત્યાં આ રીતે જોડવાનું છે। થઈ ગયું, ચાલો એ રીતે આ કયો મૂળાક્ષર છે, આ કયો મૂળાક્ષર છે, મ મરચાનો મ, મ મરચાનો મ, એવી રીતના મ મરચાને મ સાથે જોડો। આવડશે તમને, જોડો મ મરચાના મ સાથે મને જોડો। જુઓ તમને હું ચોપડીમાં પણ બતાવું છું અને બોર્ડ પર પણ બતાવું છું, મ મરચાના મ ને મ સાથે જોડવાનું છે આ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં। ચાલો એ રીતે આ કયો મૂળાક્ષર છે, ન નગારાનો
चलो पहले स्वाध्याय पोथी में जोड़ू पछी बोर्ड पर जोड़ी ने बताओ छु। चलो थे गयू। हवे नीचे ज ज जलेबी नो ज शू छे ज जलेबी नो ज चलो एने भी छोड़ी नाखो ज जलेबी ना ज ने सरखो ज मूलाक्षर ने ज साथे जोड़ो आ रीते। चलो थई गयो आ पेज जोड़ाई गयो मूळाक्षरो वाळू सरस। चलो पाछळ फेरनो पेज जमीए खावा खाई
જોઈએ બરાબર ચલો આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ તો ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ આપણે જ્યારે નીચે બાગમાંથી કેમ્પસમાંથી રમીને આવીએ ત્યારે તરત હાથ ધોવાના જમવા બેસે ત્યારે હાથ ધોવાના હાથ વારે ઘડીએ ધોવાના બરાબર ચલો હવે છીંક ખાતી વખતે ના કાઢે રૂમાલ કેમ રાખવો જોઈએ જો આપણે છીંક ખાઈએ તો રૂમાલ કેમ રાખવો જોઈએ કે આપણા જમ્સ બીજા કોઈને લાગે નહીં અને હંમેશા રૂમાલ વડે નાક લૂછવાનું બરાબર ચલો ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય આપણે હંમેશા કેવા કપડાં પહેરવા જોઈએ ધોયેલા શા માટે કેમ કે આપણે ચોખ્ખા દેખાઈએ બરાબર નહીંતર ગંદા કપડાં પહેરીએ તો આપણે કેવા દેખાઈએ ગંદા દેખાઈએ ચલો શરીર ગંદુ કેવી રીતે થાય તમે ગમે તેમ ઘરમાં આવો તો પછી મેદાનમાં રમવા જાઓ મંટોળામાં ધૂળ રેતી બધી આપણી પર ઉડે ને પવન વળે તો આપણું શરીર એ રીતે ગંદુ થાય ચલો ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ કચરા પેટીમાં ક્યાં નાખવો જોઈએ કચરા પેટીમાં આપણું ઘર પણ સ્વચ્છ રાખે છે આપણું ઘર ફક્ત મમ્મી સ્વચ્છ નથી રાખતી આપણે બધાએ સ્વચ્છ રાખવાનો તમારે પણ તમારો ચોપડા રમકડા કંઈ બી હોય તો એને વ્યવસ્થિત એની જગ્યા પર રાખવાનું પછી ઘરમાં ગમે ત્યાં કચરો નહીં ફેંકવાનો બરાબર ચલો પછી શું છે ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ ઘર અને ગામને ચોખ્ખું રાખવા માટે આપણે આપણો કચરો ડસ્ટબિનમાં કચરા પેટીમાં રાખવો જોઈએ બરાબર ગમે ત્યાં થૂંકવું જોઈએ નહીં ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં ચલો તમે કચરા પેટી ક્યાં ક્યાં જોઈ છે ક્યાં ક્યાં જોઈ છે તમે કચરા પેટી તમારી સોસાયટીની બહાર મૂકી હોય ને કચરા પેટી સરસ ચલો કચરો કચરા પેટીમાં શા માટે નાખવો જોઈએ શા માટે નાખવો જોઈએ કારણ કે કચરો જો કચરા પેટીમાં નહીં નાખીએ ઘરમાં નાખીએ તો આપણું ઘર કેવું દેખાય ગંદુ દેખાય બરાબર ઘરને સ્વચ્છ અને ચોખ્ખું રાખવા માટે કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ ચલો શેરી સ્વચ્છ કોણ રાખે છે શેરી કોણ સ્વચ્છ રાખે છે તમારી શેરીમાં વાળવાવાળા માછીઓ આવતા હોય ને તો શેરી કોણ સ્વચ્છ રાખે છે આપણે પણ રાખવી જોઈએ અને એ લોકો પણ સ્વચ્છ રાખે છે આપણે પણ શેરીમાં ગમે ત્યાં બધું નાખવાનું નહીં ગમે ત્યાં સૂકવાનું નહીં બરાબર ચાલો હવે એ રીતે નીચે જુઓ શું રાખ્યું છે વાંચો અને સરખા શબ્દો જોડો જો તમને અહીંયા એક શબ્દ જોડીને બતાવ્યું છે માન તો એના જેવો શબ્દ ક્યાં છે અહીંયા માન લખ્યું છે ને એવી રીતના નીચે જુઓ શું લખ્યું છે નાગ અહીંયા લખું છું બરાબર માન પછી નાગ ગામ જાન ગામ જાગ મજા નામ અને જાન નામ અને જાન એ રીતે બાજુમાં નામ માન નાગ જાન જાગ મજા બરાબર ચાલો શું કરવાનું છે આમાં સરખા શબ્દો જોડવાના છે જો પહેલો શબ્દ માન તો ક્યાં છે આ રીતે જોડીને બતાવ્યો છે એવી રીતના બીજો શબ્દ નાગ તો આના જેવું નાગ ક્યાં લખ્યું છે અહીંયા આ રહ્યું જોડો એને આની સાથે એ રીતે ગામ તો આ રહ્યું ઉપર સરખા શબ્દો જોડવાના છે ચલો દેખાય છે ને વિડીયોમાં હા દેખાય છે ચલો જાગ તો ક્યાં છે જાગ આ રહ્યું છેલ્લેથી બીજું ચલો મજા ક્યાં લખ્યું છે આ રહ્યું નામ ક્યાં લખ્યું છે આ રહ્યું બીજા નંબરનું અને જાન સરખા શબ્દો આ રીતે તમારે જોવાના છે જોડવાના છે જોઈ લો ચલો અહીંયા સુધી આપણે આજે કરવાનું છે પાના નંબર 43 સુધી હવે આખા પીરિયડમાં આપણે આગળનું જોઈશું બરાબર ચલો અહીંયા સુધી દરેકે પૂરું કરવાનું છે પૂરું કરી નાખજો બાળકો